ગાંધીનગર વાસદ ગામમાં સફાઈ કામદારો હડતાલ હોવાથી કોઈ નિરાકરણ ના આવતા સફાઈ કામદારોએ મીડિયાનો સહારો લીધો. કિરણ સોલંકી, વાલ્મીકી સમાજ, સૈનિક. આજે ઉવારસદ ગ્રામ પંચાયતની અંદર જે ઘટનાની અમને જાણકારી મળી કે સફાઈ કર્મચારીઓને માતબર 2500 રૂપિયા જેટલો પગાર ચૂકવીને સફાઈ કર્મચારીઓનું શોષણ થતું હોય તેવું અમને જણાતા અમારા બાજુના જ ગાંધીનગરના પ્રમુખ શ્રી વિનોદભાઈ મકવાણા અને અમારા સાથી મિત્ર સમાજથી ખભે ને ખભે મિલાવતા એવા નિકુંજભાઈ દ્વારા અમને આ જાણકારીની માહિતી મળતા તરત જ અમે ઉવારસદ નગરપા ગ્રામ પંચાયતની મુલાકાત લીધી અને ઉવારસદ ગ્રામ પંચાયતમાં અમે જોયું ત્યારે અમને એવું લાગ્યું કે આ દીવા તળે અંધારું છે. ગાંધીનગર જેવા પાટનગરની અંદર જ્યારે કરોડોના MOU થતા હોય ત્યારે આ જ ગ્રામ પંચાયત જો 2500 રૂપિયા જેટલો પગાર ચૂકવતી હોય તો આનાથી શરમજનક બીજી કોઈ બાબત હોઈ ના શકે. અને જ્યારે ભારત દેશના વડાપ્રધાન શ્રી જ્યારે આ સફાઈ કર્મચારીઓને સન્માન આપતા હોય, માન આપતા હોય ત્યારે ઉવારસદ ગ્રામ પંચાયતના સભ્યો શ્રી દ્વારા અમારા સફાઈ કર્મચારીઓનું અપમાન થતું એવું અમને લાગતા આ અપમાન અમારું નથી, બલકે દેશના વડાપ્રધાન શ્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું અપમાન થતું હોય એવું અમને લાગતા આજે અમે વિનંતી કરવા આવ્યા હતા કે આ સફાઈ કર્મચારીઓને જે યોગ્ય અને લેબર એક્ટ પ્રમાણે જે નિયમ પ્રમાણે લઘુત્તમ વેતન મળવું જોઈએ એ વેતન તેમજ તેમનો પાણીનો જટિલ પ્રશ્ન હતો. કેમ કે છૂત અછૂતના ભેદભાવ નથી. અત્યારે આપણે ભારત દેશ આગળ વધી રહ્યો છે પણ ઉવારસદ ગ્રામ પંચાયત દ્વારા પાણી ના આપતા અમને એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આ ભેદભાવ ફરી પાછો ઉત્પન્ન થયો હોય. પરંતુ સરપંચશ્રી અને તલાટી કમ મંત્રીશ્રી જ્યારે ચર્ચા કરતા તેઓએ અમને હૈયા ધારણા આપી છે કે આવતીકાલે સામાન્ય સભા બોલાવીને તમામે તમામ પ્રશ્નોનું ઝીણવટપૂર્વક અમે ધ્યાન દોરી અને નિરાકરણ લાવીશું અને ત્યાર પછી જ અમારા સફાઈ કર્મચારીઓ સફાઈ કામ કરશે. કે સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત આ નારો મોદી સાહેબનો અમે ગુજાવીશું અને સમગ્ર ભારત દેશની અંદર આ ઉવારસદ ગ્રામ પંચાયત પણ ક્યાંક એની જગ્યા બનાવે અને સમગ્ર ભારતમાં આપણે સ્વચ્છતાની અંદર સ્વચ્છતા જાળવીશું તેવી હું વિનંતી કરું.